नमस्कार, नीनपरा हिना एम स्पेशल एजुकेटर, तालुको मांगरोल, जिलो जूनागढ़। आज जे दिव्यांग बाळको छे तेने घरे रहीने शिक्षण मळी रहे ते माटे तो के मैं एक विडियो तैयार कर्यो छे। आजनो मारो विषय छे व्यवसायकारोनी ओळख। हवे आपणे जोईए छीए के समाजनी अंदर तो के आवा समाज सेवको छे जे व्यवसायकारो छे, तो के पोताना व्यवसाय द्वारा समाजमां बीजा जे लोको छे तेनी माटे सेवानुं काम करी रह्या छे। तो एवा व्यवसायकारोनी हूँ आजे तो के ओळख करावीश। હવે આજે છે તે તો કે ટીચર છે, શિક્ષક। હવે સ્કૂલની અંદર બાળકોને ભણાવે છે તેને શું કહેવાય? તો કે ટીચર। જો સ્કૂલની અંદર બાળકો છે તો કે ભણી રહ્યા છે અને ટીચર તેને ભણાવે છે। સ્કૂલની અંદર આપણે જઈએ ત્યારે આપણને જે શિક્ષણ આપે છે, આપણને જે જ્ઞાન આપે છે, જે આપણને ભણાવે છે તેને કહેવાય ટીચર। હવે આ છે શાકવાળો। હવે આપણે તો કે રોજ આપણે જમીએ છીએ ત્યારે મમ્મી રોટલી ત્યારે શું બનાવે છે? તો કે શાક બનાવે છે। તો એ શાકભાજી આપણે ક્યાંથી લઈ આવીએ છીએ? તો કે શાકવાળા પાસેથી। હવે શાકવાળો છે એ તો કે શાકને વેચે છે, રીંગણા, બટેટા, ટમેટા, ગુવાર, ભીંડો, મરચા, કોબી, એ બધું આપણે શાકવાળા પાસેથી ઘરે તો કે શાક લઈ આવીએ છીએ અને પછી એમાંથી તો કે આપણે શાકભાજીમાંથી તો કે શાક બનાવીએ છીએ અને આપણે રોટલી આરે ખાઈએ છીએ। તો એ શાક કોણ વેચે છે? તો કે શાકભાજીવાળો। એટલે જે શાક વેચે તેને કહેવાય શાકભાજીવાળો। હવે આ છે બસ ડ્રાઈવર। હવે આપણે બારગામ જઈએ છીએ ત્યારે તો કે આપણે મુસાફરી કરીએ છીએ તો કે કેમાં બેસીએ? તો કે બસમાં બેસીને જઈએ છીએ। તો એ બસ કોણ ચલાવે છે? તો કે ડ્રાઈવર। જે બસને ચલાવે છે એના ડ્રાઈવરને કહેવાય બસ ડ્રાઈવર। હવે આ કોણ છે? તો કે પોલીસ। પોલીસને તો બાળકો ખૂબ જ ઓળખે, કારણ કે પોલીસ છે ખાખી કપડાં પહેરે, માથે ટોપી હોય, હાથમાં દંડો હોય, કોઈ ગુનો કરે તો એને પોલીસ છે તો કે પકડી જાય, એને સજા કરે। એટલે સમાજની અંદર ગુનેગારો છે એનું પ્રમાણ છે એ તો કે ઓછું રહે, એટલા માટે તો કે પોલીસ છે એનું કામ કરે છે। એટલે આને કહેવાય પોલીસમેન। હવે આ છે ટપાલી। હવે આપણે જોઈએ કે પહેલાંના સમયની અંદર શું હતું? તો કે આપણા મામા માસી ફઈના ખબર અંતર આપણે પૂછવા હોય તો આપણે ટપાલ લખતા અને પછી એ આપણને ટપાલ દ્વારા છે તો કે પોતાનો સંદેશો આપણા તરફ પહોંચાડતા। પણ હવે ટપાલ વ્યવહાર રહ્યો નથી, હવે મોબાઈલ આવી ગયા એટલે બધા છે મોબાઈલની અંદર ખબર અંતર પૂછી લે, સમાચાર પૂછી લે, પણ એ સિવાયના કોઈ પણ કાગળો હોય તો એ આપણું એડ્રેસ હોય એ એડ્રેસ ઉપર ટપાલી આપણા ઘરે આવીને આપી જાય છે, એટલે આને કહેવાય ટપાલી। પછી આ છે ડોક્ટર। ડોક્ટર શું કામ કરે? તો કે આપણે બીમાર પડીએ તો આપણે ક્યાં જઈએ છીએ? તો કે દવાખાને જઈએ। દવાખાને શું કરીએ? તો કે ડોક્ટર પાસે જઈએ એટલે ડોક્ટર આપણી તપાસ કરે, આપણું નિદાન કરે અને પછી આપણી સારવાર કરે, પછી આપણને શું બીમારી છે એ નક્કી કરી અને પછી આપણને દવા આપે છે, એટલે આને કહેવાય ડોક્ટર। પછી આ છે મોચી। મોચીનું કામ શું છે? તો કે આપણા ચપ્પલ, આપણે જે જૂતા પગમાં પહેરીએ છીએ જેનાથી તો કે બધી જ ઋતુની અંદર આપણા પગને રક્ષણ મળે છે, એટલે એને જે ચપ્પલ બનાવે છે, જે મોજડી બનાવે છે, જે જૂતા બનાવે છે એને કહેવાય મોચી। જો અહીંયા આ બાળક ઊભું છે અને એને ચપ્પલ કાઢી અને ક્યારેક આપણું ચપ્પલ તૂટી ગયું હોય તો એ ચપ્પલ છે એને પણ તો કે સાંધી દે છે, એટલે આ ચપ્પલ બનાવે એને કહેવાય મોચી। પછી આ છે વાણંદ। વાણંદનું કામ શું છે? તો કે વાળ છે એ લાંબા થઈ ગયા હોય તો એ વાળ છે એને વાણંદ છે એ કાપી દે છે, પછી કોઈ મોટા હોય એ જેને દાઢી પણ લાંબી થતી હોય એવી વ્યક્તિ છે એની દાઢી પણ છે વાણંદ છે કરી દે છે અને આપણા વાળ પણ છે એ કાપી દે છે, એટલે જે વાણંદ છે એ વાળ કાપે છે એટલે એને કહેવાય વાણંદ। પછી આ છે કુંભાર, જે માટીના વાસણો બનાવે છે।
જો આ ચાકડો છે એને ફેરવે અને પછી બહારથી અને અંદરથી બંને હાથેથી તો કે ચાકડો ફરતો જાય અને પછી એને આકાર આપતા જાય અને એમાંથી માટીના વાસણો બનાવે. તો કે માટીના વાસણમાં શું શું બને? તો કે આપણે રોજ પાણી પીએ છીએ એ માટલું, માટલું છે માટીમાંથી બને છે એટલે એ માટલું બનાવે. પછી તો કે દિવાળીએ આપણે કોળિયામાં દીવા કરીએ છીએ એ કોળિયા બનાવે. પછી મમ્મી રસોઈ બનાવતા હોય તો એ રોટલી કેમાં શેકે? તો કે તાવડીમાં. તો કે તાવડી પણ કોણ બનાવે? તો કે કુંભાર બનાવે. એટલે માટીના બધા જ વાસણો, હવે તો સ્ટીલ અને પિત્તળના ને એવા વાસણો આવી ગયા. પહેલાના સમયમાં માટીના ઘડા હતા, માટીના ઘડા છે એમાં જ પાણી ભરવા માટે સ્ત્રીઓ છે નદીએ જતી. એટલે તો કે માટીના બધા જ વાસણો છે એ તો કોણ બનાવે? તો કે કુંભાર. એટલે માટીના વાસણ બનાવે એને કહેવાય કુંભાર. પછી આ છે દરજી. દરજીનું કામ શું? તો કે કપડાં સીવવાનું. હવે આપણે જે કપડાં પહેરીએ છીએ એ કપડાં છે એ તો કે દરજી બનાવે. ઘણી વખત બાળકોને આપણે એમ કહીએ તો બાળક એમ કહે અમે તો ઓલી દુકાનમાંથી કપડાં લઈ આવીએ છીએ, અમે દરજી પાસે નથી સીવડાવતા. પણ ત્યારે આપણે બાળકને કહી શકીએ કે દુકાનની અંદર પણ જે કપડાં આવે છે તેને સીવવાનું કામ પણ દરજી કરે છે. એટલે આપણા કપડાં છે એ સીવવાનું કામ દરજી કરે. પછી ઘણી વખત એ કપડું ફાટી ગયું તો એ સાંધવાનું કામ પણ કોણ કરે? તો કે દરજી કરે. એની પાસે તો કે આવું સિલાઈ મશીન હોય અને દોરા હોય એનાથી તો કે આ કપડું છે એ છે એને સિલાઈનું કામ કરે છે. એટલે જે સિલાઈ કામ કરે કપડાં બનાવે એને કહેવાય દરજી. હવે આજે જુદા જુદા વ્યવસાયકારોની મેં તમને ઓળખ આપી, આનાથી તો કે બાળક છે એને જીવન વ્યવહારની અંદર ઉપયોગી થશે, તેના સામાન્ય જ્ઞાનમાં વધારો થશે, તેમજ સમાજની અંદર રહીને જે સેવાનું કામ કરે છે એવા સમાજ સેવકો છે એ શું શું કામ કરે છે એની પણ બાળકને ઓળખ થશે અને આ વિડીયો છે એ બાળકને શીખવામાં ખૂબ જ મદદરૂપ થશે. આભાર.